અંકલેશ્વર તાલુકાના જૂના સક્કરપોરા ગામ ખાતે નર્મદા નદીએ પૂરના કારણે વિનાશ વેર્યો હતો. અનેક ગરીબ પરિવારોના પોતાના ઘરો ગુમાવ્યા હોવાથી ઉપર આભ અને નીચે દર્દીના સહારે લોકો જીવવા મજબૂર થયા હતા. ત્યારે વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કોઈ જ તેમને મદદ ન કરી હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ભરૂચમાં અડધી સદી બાદ સૌથી ભયાનક રેલ આવતા ચારે તરફ વિનાશ વેરાયો છે. અંકલેશ્વર કાંઠા વિસ્તારના 13 કરતા વધુ ગામોમાં પૂરના પાણીની સૌથી વધુ અસર થઈ છે, જેમાં કાંઠા વિસ્તારના ગામોમાં લોકોના કાચા મકાનોનું ધોવાણ થતા અનેક પરિવાર બેઘર થયા છે. ત્યારે આજે અમારી ટીમે અંકલેશ્વરના સક્કરપોર ભાઠા ગામની મુલાકાત લેતા પૂર બાદની ભયાવહ તસવીરો જોવા મળી હતી. અંકલેશ્વરના સક્કરપોર ભાઠા ગામના પૂરના પાણી ઓસરી ગયા છે. સ્થળાંતરિત થયેલા લોકો ધીરે ધીરે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. એવામાં અંકલેશ્વરના સક્કરપોર ભાટા ગામના 15-20 કાચા મકાનોનું પૂરના પ્રવાહી વચ્ચે ધોવાણ થતા પૂરના પાણી ઓસર્યા બાદ પણ પરિવારજનો ઘરે પરત ફરી શકે તેમ નથી. બેઘર બનેલા પરિવારજનો માટે આફત બનીને આવેલા પૂરે તેની આજીવિકા તો છીનવી જ નાખી, પરંતુ સાથે સાથે માથા ઉપરથી છત પણ છીનવી લેતા, એટલે કે ઉપર આભ અને નીચે જમીન વચ્ચેના બેઘર પરિવાર સરકાર તેમને સહાય આપશે તેવી આશાઓમાં દિવસ પસાર કરી રહ્યા છે. પૂરની અસરગ્રસ્ત લોકોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે નર્મદા નદીના પૂરના પાણી ગામ તરફ વળ્યા તેમને આજ 5મો દિવસ છે. વહીવટી તંત્ર કે અધિકારીઓ તરફથી અમને પૂરનું પાણી ક્યારે ગામ તરફ વળશે તે બાબતે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. ઓચિંત અને બુલેટ ગતિ આવી ચડેલા પૂરના પાણીએ ગામમાં તારાજી સર્જી હતી. જ્યાં જો ત્યાં ગામના તબાહીનું મંજર જોવા મળ્યું હતું. ગામમાં 15-20 કાચા મકાનોનું ધોવાણ થયું છે, તો મહાદેવ મંદિરમાં 10-15 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. અત્યાર સુધીમાં સામાજિક સંસ્થાઓના કયા સુધી ગામના ફૂડ પેકેટ પીણા પાણી આગામી દિવસોમાં સરકાર સર્વે કરી ગામના પૂરના પાણીથી થયેલા નુકસાન બાબતે રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરી હતી. મારું નામ દિલીપભાઈ ઈશ્વરભાઈ છે. અમે નર્મદા કિનારે રહીએ છીએ. મારું ઘર આખું ચાલ્યું ગયું છે. ટીવી છે, ફ્રીજ છે, રિક્ષા છે, જનસો છે, બધું જ ચાલ્યું ગયું છે. અમે આઠે ભાગે બિલકુલ રહેલા છે. અમે તો સરકારને અમે એવી માંગ કરીએ છીએ કે અમને કઈ થોડો ઘણો સહારો કરો તો અમે ઘર ઊભું કરી શકીએ એમ છે. બાકી અમારી કોઈ એવી પરિસ્થિતિ રહી નથી કે અમે ઘર બી ઊભું કરી શકીએ. અમારી પાસે બિલકુલ આઠે પગે થઈ ગયા છે. અમે રોજી રોટી કમાતો તો હું રિક્ષાથી, તે રિક્ષા પણ મારે ચાલી ગઈ છે. બિલકુલ આઠે પગે હું થઈ ગયેલો છું. તો સરકારને એવી માંગ છે કે અમને કોઈ સહાય આપે તો અમે ઘર ઊભું કરી શકીએ, તો મારા છોકરી બૈરા છોકરા હાટે અમે આમ જીવન જીવી શકીએ એમ છે. શિલ્પાબેન અલ્પેશભાઈ રાઠોડ રહેવાનું મારે જૂના બોરભાઠા ગામ. પૂરના પાણી જ્યારે આવે ત્યારે શું સ્થિતિ હતી ને અત્યારે શું સ્થિતિ છે? પૂરના પાણી આવ્યા પહેલા તો અમે તો રાત્રે શાંતિથી ઊંઘતા હતા. અમને કોઈએ એલર્ટ કર્યા જ નથી કે તમારે ત્યાં આટલું ક્યુસેક પાણી આવવાનું છે કે આટલા ફૂટ પાણી ચડવાનું છે. અમને જાણ આપી દીધી હોત કે હા તમારે ત્યાં આટલું પાણી આવવાનું છે, તો અમારી જરૂરિયાતની વસ્તુઓ અમે લઈને નીકળી જત. પણ જ્યારે પાણી ગામની આ ચારે બાજુ ફળી વહેરા ત્યારે અમને પોલીસ દ્વારા ઘરમાં આવીને એવું કહે છે કે ચાલો તમે બધા નીકળો, ચાલો તમે બધા નીકળો. અમે એ લોકોને એટલી આજીજી કરી, એટલા કાલાવાલા કર્યા હતા કે અમને અમારા ડોક્યુમેન્ટ લઈ લેવા દો, અમારી વસ્તુ લઈ લેવા દો, આધાર કાર્ડ એવું ગમે તે અમારું બધું. પૈસા તક અમે લેવા નથી રહ્યા. અમારે ડોક્યુમેન્ટ તો અમે લેવા જ નથી રહ્યા. અમે એટલા કાલાવાલા કર્યા હતા એ લોકોને, એટલી રિક્વેસ્ટ કરી એમને કે સાહેબ અમને અમારા ડોક્યુમેન્ટ લઈ લેવા દો. એમને મને એવું કીધું કે ના તારા ડોક્યુમેન્ટ નવા બની જશે પણ ત્યાં જવાનું નથી. મેં એવું કીધું કે કોઈ નહીં જાય, હું એકલી જાઉં. પણ મારા ડોક્યુમેન્ટ, મારા ડિગ્રીના ડોક્યુમેન્ટ છે, બીએડના ડોક્યુમેન્ટ છે ત્યાં સુધી મેં એમને કીધું. તો એ અમને પોલીસવાળાએ અમને જવા ના દીધા. ચાલો અમને ત્યારે પાણી ફરી વહી રહ્યા હતા, ઘર સુધી આવ્યા નહોતા, તોય અમને બહાર કાઢ્યા. પણ તમે એલર્ટ તો કરો અમને કે પાણી આવવાના છે. આગલી રાત્રે તમે શાંતિથી ઊંઘતા હતા, અમને ઘરમાં ખખરાઈ ખખરાઈને કહો કે ચાલો બધા બહાર નીકળી જાઓ કે ચાલો પાણી આવવાના છે, આટલા ક્યુસેક પાણી છોડવાના છે. તો અમે અમારી વસ્તુ તો લઈને નીકળી જાત ને. આજે અમારું ટીવી ગયું, આખા ને આખા મકાન પડી ગયા છે, ફ્રીજ જતું રહ્યું, બેડ તૂટી ગયો. અમે કોની પાસે માંગવા જઈએ હવે? અમે મજૂરી કરીને, મતલબ મારા તો મેરેજ થયા, લગ્ન થયા ને અમને મોસારામાં આપ્યું હતું, પણ ટીવી એવું બધું તો અમે અમારી જાત મહેનત પર લીધું હતું. હવે એ બધું અમને કોણ આપી જશે? સરકાર પાસે શું આશા? સરકાર પાસે અમને એટલી જ આશા છે કે અમારી રહેવાની સગવડ કરી આપો, બસ અમને રહેવા માટે ઘર બાંધી આપો. અહીંયા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી છે? તંત્ર દ્વારા તો અમને કોઈ જોવા જ નથી આવ્યું. હા, સામાજિક કાર્યકર્તા જે લોકો આવે છે તે સાંજ સવારે અમને ખાવા પૂરતી ખાવાનું, મતલબ કે જમવાનું આપી જાય છે. અને તમારી જે વસ્તુ પાણીમાં ઘટી ગઈ છે, કેટલું નુકસાન થયું? નુકસાન મતલબ કે અમારા તો આખા મકાન જ પડી ગયા છે. હજુ અમે લોકોએ સાફ જ નથી કર્યું. તમે જોઈ શકો છો કે અમારા આખા આખા ઘર પડી ગયા છે. મારી તો એક ગાડી પણ જતી રહી છે. હવે અમે કોને કહેવા જઈએ, કોને ફરિયાદ કરીએ? અમે જ્યારે પૂર આવ્યું તે સમયે અહીંયા શું પરિસ્થિતિ સર્જાઈ હતી? જ્યારે પૂર આવ્યું ત્યારે અહીંયા ઘરે બધા ગભરાઈ ગયા હતા. પહેલાં તો
અને એકદમ જ અહીંયાથી કોઈ કશું કીધું નહોતું કે અહીંયા તમે ખાલી કરો. અચાનક જ પાણી બધા ભરાઈ ગયા હતા અને ઘણી બધી અહીંયા તકલીફો પડી છે બધાને, કેમ કે કોઈને કંઈ સમજ નથી પડતી એ સમય કે હવે શું કરી શકીએ. સિચ્યુએશન એવી અઘરી થઈ ગયેલી એટલા માટે અહીંયા આગળ કોઈ જાણ થઈ નથી અને પાણી આવે ત્યારે બધું નુકસાન થઈ ગયું હતું અને મંદિરની ઠેક ઉપર લગીને પાણી હતા અને ઘણું બધું નુકસાન થયું હતું અહીંયા આગળ. મંદિરમાં કેટલાનું નુકસાન થયું હશે? મંદિરની અંદર, ખાલી મંદિરની અંદરનું કહું તો 10-12 લાખ રૂપિયાનું અંદરનું છે, બહારનું જ બીજું અલગ છે. અને સરકાર કે તંત્ર દ્વારા કોઈ કોઈ હેલ્પ કરવામાં આવી નથી? ગ્રામ્ય વિસ્તારના જે અમુક સેવકો ને બધા હતા તેના થકી અહીંયા મદદ થઈ છે, બાકી સરકાર તરફથી કોઈ અમને મદદ મળી નથી. સરકાર પાસે શું આશા? સરકારને એટલી આશા છે કે આ જે 15 મકાન ને બધું તૂટી ગયું છે અને બધાને સહાયભૂત બને, કેમ કે અહીંયા બધા ઘણા બધા ગરીબો રહેલા છે, મકાનો તૂટી ગયા છે, કોઈની પાસે ખાવાની વસ્તુ નથી, કોઈની પાસે કપડાં ને બધું નથી, ભૂખ્યા સૂવી રહી છે, અહીંયા પાણી પણ પીવાની બધી તકલીફ હતી, પાણી પણ નથી પહોંચ્યું. પણ અત્યારે બધા સ્વયંસેવકો ને બધા ભેગા થઈને અહીંયા પાણી પી, બાકી સરકાર તરફથી અહીંયા કોઈ અમને મદદ મળી નથી. કયા વિસ્તારમાં આવ્યું છે? આ જૂના બોર શકરપુર ભાઠા બેઠ.